વિદ્યાર્થી મિત્રો જય સચિદાનંદ, ગુડ મોર્નિંગ. આજે મેં તમને જે ડિસ્ક્રાઇબ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ પર્સન અને ડિસ્ક્રાઇબ થિંગ જે વાક્ય શીખડાવ્યા, તે હવે વિદ્યાર્થીઓ કઈ રીતે બોલી શકીએ તે હું તમને સમજાવીશ. તો હવે આપણે ત્રણ ચાર વિદ્યાર્થીઓને જે પ્રેક્ટિસ કરાવેલી છે કે કઈ રીતે બોલવું, તે હમણાં તમારા માટે બોલશે. તો તેને સાંભળો અને તમે પણ તે રીતે બોલી અને ઘરે તૈયારી કરો. ડિસ્ક્રાઇબ પર્સન દર્શાવવા માટે હું એક શબ્દ આપીશ. ડિસ્ક્રાઇબ પર્સન માટે ધ સ્ટુડન્ટ હુ ઇઝ ઇન ધ લાયબ્રેરી ઇઝ માય ફ્રેન્ડ. ગુડ. હવે હું તમને વસ્તુ બતાવવા માટે એક શબ્દ આપીશ. ધ બેગ. ડિસ્ક્રાઇબ થિંગ. ધ બેગ વિચ આઈ વોન્ટ ટુ બાય ઇઝ વેરી કોસ્ટલી. ગુડ. હવે હું તમને એક શબ્દ આપીશ સ્થળ દર્શાવવા માટે. ગોવા. ગોવા ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ ફેમસ ફોર ઇટ્સ બીચીસ. ગુડ. ડિસ્ક્રાઇબ પર્સન માં હું તમને શબ્દ આપું છું ધ વુમન. ધ વુમન હુ ઇઝ ઇન ધ ટેમ્પલ ઇઝ માય ગ્રાન્ડમધર. વસ્તુ ડિસ્ક્રાઇબ કરવામાં એટલે કે ડિસ્ક્રાઇબ થિંગ માં હું તમને કહું છું કાર. ધ કાર. ધ કાર ધેટ માય ફાધર યુઝિસ ઇઝ વેરી લક્ઝરિયસ. ડિસ્ક્રાઇબ પ્લેસ માં હું તમને એક સ્થળ આપું છું સુરત. સુરત ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ ફેમસ ફોર ઇટ્સ ડાયમંડ ઇન્ડસ્ટ્રી. ગુડ. પર્સન હું તમને એક શબ્દ આપું છું ધ બોય. ધ બોય હુ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી ઇઝ માય ફ્રેન્ડ. હવે તમે ડિસ્ક્રાઇબ થિંગ હું એક શબ્દ આપું છું ધ બાઇસિકલ. ધ બાઇસિકલ વિચ આઈ યુઝ ઇઝ વેરી ફેન્સી. હું તમને એક સ્થળ આપું છું અમદાવાદ. ડિસ્ક્રાઇબ પ્લેસ. અમદાવાદ ઇઝ ધ સિટી વિચ ઇઝ ફેમસ ફોર ઇટ્સ કાંકરિયા લેક. ગુડ.